તારીખ 9 નવેમ્બર, આજનો દિન મહિમા, શ્રીમદ રાજચંદ્ર. લક્ષ્મીનંદન 4 વર્ષનો થયો એ પછી એનું નામ બદલીને રાયચંદ રાખ્યું. યાદશક્તિ એવી તીવ્ર કે 2 જ વર્ષમાં તેણે 7 ચોપડીનો અભ્યાસ કરી લીધો. 8 વર્ષની વયે કવિતા રચવા માંડ્યો અને 5000 કડી સાથેના રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું સર્જન કરીને નાના એવા વવાણિયામાં સૌનો લાડકો બની ગયો. અઢળક ઇનામો મળ્યા. માત્ર 24 વર્ષની વયે એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ બન્યા. ગાંધીજી કરતાં 2 જ વર્ષ મોટા રાયચંદનું જ્ઞાન જોઈને ગાંધીજી પણ નમી પડેલા. એ રાયચંદ એટલે બીજું કોઈ નહીં પણ જગત જેને શ્રીમદ રાજચંદ્ર તરીકે ઓળખે છે તે પ્રજ્ઞા પુરુષ. તેમનો જન્મ તારીખ 9 નવેમ્બર 1867ના રોજ મોરબી પાસેના વવાણિયા ગામમાં થયો હતો. શરીર નબળું પણ મન ખૂબ મજબૂત હતું. તેમની સ્મરણ શક્તિ એટલી બધી તીવ્ર કે એક વખત વાંચી જાય તો અક્ષરશઃ યાદ રહી જાય. 10મે વર્ષે વ્યવહારો વિષયો પર ભાષણ કરવા લાગ્યા અને તેમના લેખો પ્રકાશિત થવા લાગ્યા. તેઓ આત્માની અનંત શક્તિઓ વડે ઘણું જાણી શકતા, પામી શકતા. 5000 શ્લોકોનો ગ્રંથ નમીરાજ 3 જ દિવસમાં લખ્યો હતો અને આત્મસિદ્ધિ શાસ્ત્ર માત્ર 1.5 કલાકમાં લખ્યું. તેમણે અનેક પત્રો લખ્યા છે. શ્રીમદને પૂરેપૂરા સમજવા માટે એમના પત્રો ચાવીરૂપ ગણાય છે. આનંદકુમાર ધ્રુવે લખ્યું છે કે એમના ગ્રંથમાં તત્વજ્ઞાનના ઝરણા વહે છે. તેઓ પોતાના શરીરની દરકાર કર્યા વગર ધર્મ ધ્યાનમાં લીન રહેતા. શરીરનું ભાન સુધા રહેતું નહીં. લક્ષ્મીનો ત્યાગ કર્યા પછી તેઓ બહુ બારીકાઈથી વ્રત પાળતા. આ અરસામાં રાજચંદ્રનું શરીર ઘણું જ અશક્ત થઈ ગયું હતું. સંવંત 1957ના ચૈત્રવદ 5મના રોજ શ્રીમદ રાજચંદ્ર નાશવંત દેહનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયા. 30 વર્ષની નાની ઉંમરમાં તેજસ્વી તારલો ઝબૂકીને એકદમ બુઝાઈ ગયો. જતા જતાંએ પરમ શાંતિનો માર્ગ બતાવતો ગયો.